രാജ്കോട്ട് ചേർന്ന അങ്ങനെ അവരോട് അവശർ എന്ന നിമിത്ത് വന്നാർ ഭായ് ശ്രീ വണോർ ബൾദേവ് ഭായ് ഡായാഭായ് പരിവാർ എമിനെ ઘણા સમયથી બે અઢી વર્ષથી એવી ઈચ્છા હતી કે ગુરુ મહારાજની પધરામણી કરી સેવકગણને બોલાવી સરસ મજાનો ભજન અને સત્સંગનો દરેકને લાભ મળે પણ છતાંય બે વર્ષ સમય ના મળ્યો જેવી ગુરુ મહારાજની ઈચ્છા એ સમય આજે મળ્યો આવું મોટું ભગીરથ કાર્ય પોતે એકલાએ કર્યું એ પણ એક બહુ મોટી વાત કહેવાય રાજપૂત સમાજ છે બહુ તેજ સમાજ છે છતાંય ભગત છે અને બહુ કડક હોય ને એને ભગત થતા વાર નથી લાગતી ઇતિહાસ બતાવે છે આવો અવસર આપણને બળદેવભાઈ એમના બંને દીકરા એમના ધર્મપત્નીઓ એમનો જે પ્રેમ હતો એ પ્રેમ મુજબ ખૂબ ધામધૂમથી એમના ઘેર પહેલાં લઈ ગયા સામૈયું કર્યું બે દીકરીઓએ સાફા બાંધતા હતા તલવારો લઈને આગળ હાલતા હતા સરસ મજાનું આ બધો મહિમા મહાપુરુષોનો છે જીવનમાં જ્યારે સમય મળે પરમાત્મા ગુરુ મહારાજ કોઈ આપણને સમય આપે અને આવું કોઈ લટકું લઈ લઈએ એ જીવનમાં ખૂબ સંતોષ આપે છે તો આવા પ્રસંગને અવસર આપી રાજકોટના આંગણે આપણને બધાને ભેળા કર્યા તો બધા આપણે સાથે એકવાર સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યોગ પુરુષ સવારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ કરું છું ઈષ્ટદેવ શ્રી રામદેવપીર બાપાના ચરણોમાં કોટિ કોટિ સાષ્ટાંગ દંડવત પ્રણામ અહીંયા જે કોઈ સાધુ સંતો ઉપસ્થિત હોય એના ચરણોમાં વંદન કરું છું સાજનદા કલાકારને દિલથી આવકારશું વિશેષ કરી રામદાસજી મહારાજને અને આટલી મોટી સંખ્યામાં બહુ દૂર પ્રાંત પ્રદેશથી અનેક ગામથી આપ પધાર્યા છો નામ લઈ તો બહુ ટાઈમ લાગી જાય અને તોય કોકના નામ રહી જાય એના કરતાં દરેક સતી સેવકોને મારા હૃદયથી
બળદેવ ભાઈએ આવો જે અવસર રાખ્યો એ અવસરમાં મારા વતી અને આ રોકડિયા ગ્રીન પામની અંદર હવે બધા ખાઈ તો લીધું છે પણ સેટા સેટા બહુ બેઠા છે. અહીં બેઠા એટલે તો નોખા બહાર બેઠા છે. વાંધો ને બેવો પણ આ છોકરાને ઘડી ક્યાં પકડી રાખો તમે. આવા રોકડિયા ગ્રીન પામની અંદર કાનજીભાઈના આ પાર્ટી પ્લોટની અંદર એ નવીન કહેવાય આટલા બધા ભક્તોને ભેળા કરવા નિમાય આ ધરતી પાવન થવી બહુ મોટી વાત કહેવાય. કારણ કે એ પાવન કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. અને વિશેષ આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. હવે પછી ભૂલી ન જવા એટલે એક આમંત્રણ આપી દઉં. 16/3/2020 પોરબંદર કુછડી મેર સમાજની વાડી ભજન સત્સંગ અને પ્રસાદ લેવા દરેક સતી સેવકો પધારશો એવી ત્યાંના સેવક સમાજ વતી અને કેશુભાઈ વતી આમંત્રણ છે. પોરબંદરની બાજુમાં કુછડી ગામ છે ત્યાં મેર સમાજની વાડીમાં. આમ તો અમારે 5 દિનો જ છેટું રહે. 4 દિ પહેલાં તો વિસામાં પ્રોગ્રામ કર્યો, 3 દિ પછી અહીં આવ્યા, વળી પાછા 16 તારીખે અહીંયા જઈશું. અને હજી પછી પૂનમ આવે ને પછી પોરબંદરનો પ્રોગ્રામ આવે અને પછી મારા 2-4 દિ જાય એટલે સુરનગરની અંદર છે 21 તારીખે. વળી પાછા થોડા 2-4 દિ જાય ને વઢિયારમાં છે એ પછી વાત કરશું. અત્યારે મહાપુરુષોએ સમય આપ્યો છે, 2 ઘડી આનંદ કરીએ. કહેવાનો મતલબ આપ સૌ મહાપુરુષોએ બહુ સંસ્કારનું સિંચન કર્યું છે, ખૂબ મહેનત કરી છે અને સાથે સાથે આપે પણ ખૂબ પ્રેમ બતાવ્યો છે. સંસ્કારી ભક્ત કોટીના જીવો હોય એમ જ સંસ્કાર જેને ધારણ કરેલા હોય એને તો વિશેષ શું કહેવાનું થાય. છતાંય આ એક નિશાળ છે. નિશાળની અંદર એક ને એક અભ્યાસ પઢાવવામાં આવે છે પણ એમાં જે કંઈ ભણનાર હોય છે એ તો બદલાતા હોય છે ને. એને ધ્યાનમાં રાખી અને કંઈક મહાપુરુષના ઘરની અંદર 2 ઘડી આનંદ કરીએ અને આપણી ફરજ પણ છે. અને આપણે નહીં કરીએ તો કોણ કરશે એ પણ એક સવાલ છે. આવો એક બગીચો છે કે ભારત દેશની ધરતી એને પાવન કરનાર, પવિત્ર બનાવનાર અનેક યોગીઓ, અનેક ઋષિ મુનિઓ, અનેક જ્ઞાનીઓ, ધ્યાનીઓ, સિદ્ધ પુરુષો, સાધક પુરુષો, યોગી પુરુષો, પીર પેગંબર, જતી સતી ભક્તો, સાધુ સંતો, સિદ્ધ મહાત્માઓ, હંસો પરમહંસો, શંકરાચાર્યો, આત્મદર્શી પુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષો, તત્વવેતા પુરુષો, આપણા આધ્યાત્મિક જગતની અંદર
सुरवीर पुरुषो प्रेमी पुरुषो दातार अधीनता या सेवा वाला पुरुषो अपना देश की महानता ई छे के सामाजिक जगत में पण सत्यो थई छे सामाजिक जगत में दातार थिया छे अने सुरवीर थिया छे नीनी एटली अनेक गाथायु भरपूर छे के पूर्ण इतिहास ने आज कोई नहीं जानतु होय एटली गाथायु छे पण अमारा आध्यात्मिक क्षेत्र नी अंदर अमारा धार्मिक क्षेत्र नी अंदर આપણે જે ખાતાના છીએ એ ખાતાને એ રાહપુર એ દિશામાં એ કર્મ દ્વારા એ રીત દ્વારા એ સંસ્કાર દ્વારા એ સંસ્કૃતિની બાજુ કંઈક પ્રયાસ કરીએ चाहे ज्ञाति गमे हो बस सुरवीरता जोई दातारी जोई प्रेम जोई का आधीनता जोई आमाथी एकादो गुण ग्रहण करे धनगढ़ी धनबाग एनो जन्म सुधरी जाए असंख्य ने अपार दाखला ने इतिहास आज भारत ना बतावे छे के कोई ने पण जो कहीं प्राप्त थियो तो आवा गुण माथी थियो छे આત્માઓ તો અનંત છે સૌ સૌના ખાતામાં જે કંઈ મુસાફરી કરવા આવ્યા છે જે જે કર્મ લઈ એ હહુના ખાતામાં આનંદ કરતા છે આપણા ખાતામાં આનંદ છે પણ જગત જેમાં આનંદ માની રહી છે એ આપણો આનંદ નથી ઘટ ભીતર કોઈ આટી હોય છે જ્યારે ઉકેલાય છે ત્યારે આનંદ પ્રાપ્ત થાય છે કોઈ ભેદ હોય છે અને કોઈ ભેદુ મળી જાય માલમી મળી જાય અને કોઈ ઈશારો કરી દે ત્યારે આટી ઉકેલાય છે એ સંતોષ કોઈ ઓર પ્રકારનો છે કોઈ સંશય હોય અને સંશય કોઈ મિટાવનાર પુરુષ મળી જાય સંશય મતલબ શું આખું જગત સંશયનો જ આહાર કરે છે એટલે જ મહાપુરુષોએ આ જગતને સંસાર કીધો છે પૂરી જિંદગી ભોગવતા છતાંય નિર્ણય ન આવે એને સંશય કહેવાય અસલ પોતાનું સ્વરૂપ ન પ્રાપ્ત થાય પદાર્થનું ત્યાં સુધી સંશય મટે નહીં ભ્રાંતિ જાય નહીં ભ્રમણા ભાંગે નહીં આત્માને સંતોષ થાય નહીં ઠીક છે જગતની અંદર આનંદ કરીએ અનેક વિષયો ભોગવીએ કર્મ કરીને આવ્યા છીએ એને ભોગવવાની કોઈ ના પણ નથી પાડીને ભોગવતાની સાથે સાથે કંઈક શુભ કર્મ પૂરો જન્મમાં આપણા થઈ ગયા છે જેથી કરીને જ આવો આપણને અવતાર અને આવો વિચાર અને આવા મહાપુરુષ આપણને મળ્યા છે શક્ય જ નથી નહીતર આ સંકલ્પ જ ક્યાંથી આવે જીવનમાં જો કંઈ મહેનત નહીં કરી હોય આગળ તો આટલી નાની ઉંમરે આવો વિચાર કેમ આવે દુનિયામાં અસંખ્ય આત્માઓ આજ આનંદ કરી રહ્યા છે ખુશીની વાત તો એ છે કે થોડોક સંસારમાં જો સુખનો થોડોક ભાગ ઈશ્વરે ના મૂક્યો હોત તો આ સંસારમાં રહેત કોણ અજબ દુનિયા એને બનાવી છે કે આટલો સુખનો ભાગ મૂક્યો એ સુખના આનંદમાં તમામ સૃષ્ટિનું દુઃખ ભોગવવા તૈયાર છીએ ગજબની વાત છે બહુ સત્ય વાત છે
એટલું જો સુખ સામાન્ય અલ્પ સુખ વિષય સુખ ન મૂક્યું હોત તો અનેક શું આ જે દુઃખની જે ઘાટી છે કેવી ઘાટી, કઈ ન શકાય મુખથી. જીવની એવી હાલત હોય છે, ઠીક છે બહાર આનંદ કરીએ વાતો કરીએ તો ભાગ્યશાળી છીએ એટલે, બાકી કાયા નગરી અથવા કુટુંબ અથવા સમાજ અથવા પોતાના હોય અહીંયા કાંઈક ઘચપચ થાય પછી આખી સૃષ્ટિનું આપણને સુખ આપી દે તો આપણે શું કરીએ, કાંઈ જ નથી મતલબ. સમય સમયની જે વાતો મેં મારા જીવનમાં જોઈ છે કે જેમ આ તો મહાપુરુષો સવારામ બાપાએ કીધું કે નગારે પર ઘાવ હતા એવા પુરુષની હાલત થઈ હતી, ઠીક છે પણ એ તો કુરબાન છે પરમાત્માના માટે, કુરબાન છે ગુરુના માટે. પણ સંસારની અંદર આખું તમે કુરબાન થઈ ગયા હોય અને પછી 60 વર્ષની ઉંમરે જ્યારે છોકરા ના બોલાવે, કોઈ સેવા ના કરે, તમને કોઈ પૂછે નહીં, અને ઢીચણ જતા રહ્યા હોય, હાથ પગ જતા રહ્યા, ઊભા ન થઈ કે એવી અવસ્થામાં મન શું વિચારતું છે કે હે ભગવાન એકવાર ચાન્સ આપ તો કોઈ દી કોઈનાથી પ્રેમ નહીં કરું, સત્ય સનાતન છે પણ બીજો ચાન્સ એને આવતો નથી. આ આવે છે એને કદાચ એવા સુવિચારની સાધના કરી હોય, હરદમ પરમાત્માને પ્રાર્થના કરી હોય, અને જાતા જાતા હુતા હુતા જો કદાચ એવું કોઈ કર્મ કરી જાય અને એ કર્મની જ્યારે એને ફલશ્રુતિ પ્રાપ્ત થાય, તેદીની વાત તેદી છે. અબકા ચૂકા તો 84 છે. અને દુઃખ એવું નથી કે પહાડ જેવું હોય તો જ વહમું લાગે, ખાલી એક ફાં કરી જાય ને આંગળીમાં વાત પૂરી થઈ જાય, ચીતીમાંથી નીકળે ને કાંઈ હવા દાવે નહીં. આખી દુનિયા એમ કે મજા સિવાય કંઈ નથી, પણ આપણને જરાય મજા આવે નહીં. આપણને મજા ક્યારેક આવે જ આપણું તન અને મન સ્વાસ્થ્ય બરાબર હોય ત્યારે આપણને મજા આવે, પણ છતાંય એ મજા કરતાય મહાપુરુષોએ જે અલગ મજા ગોતી લાવ્યા છે, જે અગમ્ય દુનિયા છે, જે આમાં લખ્યું લાગે સત ગોરખા પંજા, એવા કોઈ પ્રેમી કોઈ જિજ્ઞાસુનીની માથે જ પંજો લાગી ગયો, થયો પ્રકાશ અને ભયા અચંબા, ગગનમંડળમાં ઘટ ભીતર એવો પ્રકાશ થઈ ગયો, જોઈને પોતે અચંબિત થઈ ગયો કે આ શું કહેવાય. અગમ દેશમાં દેખ દેખ્યા, એ અગમ દેશની વાત છે, એની અંદર અદેખ દેખ્યા કે આ ઇન્દ્રિયોથી દેખાય એમ નથી, અંતર ચક્ષુ ખુલ્યા અને એ ચક્ષુ દ્વારા અમે અદેખ નથી દેખી શકાય એને, પણ એ પુરુષને અમે દેખ્યા ત્યારે નિર્ણય આવ્યો કે આ પ્રકાશે આપને દેખ્યા, મારા ખુદના પ્રકાશથી જ મેં મારા સ્વરૂપની પ્રાપ્તિ કરી. જીવન એવી ઘટના છે કે એકાંતનું સેવન જીવનમાં મહિને એકવાર 5-10 મિનિટ થાય તો નવા વિચારોની જાગૃતિ થશે, નહીતર આ ખેલની અંદર તો ખબર નથી પડતી, આ દરવાજેથી કરો ઓલા દરવાજે નીકળો તો હાંજ પડી જાય છે, જોવામાં સમજવામાં સાંભળવામાં વાતો કરવામાં ઈર્ખામાં નિંદામાં ખોદણીમાં ઊંચા નીચામાં હારા નબરામાં હમું કરવામાં, લગભગ તો 90 હોવાવાળા હમું કરવામાં જ જતા રહેશે, અને હમું થઈ જાય તો આપણે હમા થઈ જઈએ. પણ જીવનની અંદર કદાચ સંસારી છીએ એટલે આપણી પાસે એવી એક તાકાત છે, એવો આધાર છે કે આખા વિશ્વની ઉત્પત્તિનો આધાર સંસાર છે, માટે આપણે પૂર્ણ આશ્રમની અંદર છીએ, કોઈ પણ કોઈ સમય એવો ભાવ જાગી જાય અને કોઈ પુરુષ કોઈના હૃદયમાં કોઈ આત્માના હૃદયમાં ખુશી ઉપજી જાય અને અંદરથી જે દુઆ મળે છે એ તો ન્યાલ કરી દે છે, કોટી કર્મને કાપી નાખે છે. પણ બહુ ધ્યાન રાખવું પડે છે, અરે ભલે આખી જિંદગી નહીં તો કોઈ એકવાર એવો સમય મળી જાય કે આપણે કોઈને ખુશ કરી શકીએ, અથવા આપણને એવો સમય મળી જાય કે આપણે એને ઓળખી શકીએ, અને ના ઓળખી શકીએ તો જેમ જેને જે દ્રષ્ટિ થઈ છે
એ દ્રષ્ટિમાં બધાએ પરમાત્મા રૂપ જગત જોયું છે, આપણને નથી દેખાતું, આપણી વ્યવહાર તો નથી કરી શકવાના, પણ આપણા મહાપુરુષો જે પગથિયા દઈ ગયા છે એટલે સુધી તો પહોંચી શકીએ ને, કે જીવનની અંદર રાજા હરિશ્ચંદ્ર પોતે સતના કારણે વેચાણા, ખબર નહી કેટલા વર્ષો જતા રહ્યા, કેટલા યુગ જતા રહ્યા, તો કોઈ આ નાની વાત તો નહીં હોય ને, છતાંય માણા કહેશે કે મારા જીવમાં કોઈ દી ખોટું નથી બોલ્યો, આપણને નવીન લાગે, આજ સુધી બીજો કોઈ હરિશ્ચંદ્ર નથી થયો કે જેના ગુરુ છાતી ઠોકીને કહેતા કે મારો શિષ્ય અયોધ્યામાં છે હરિશ્ચંદ્ર, અને કદી સતથી મુખ મોડે નહીં, આવું જ્યારે ગુરુને હિંમત હોય ક્યારે હોય, શિષ્યને કસોટી ઉપર બે ત્રણ લીટા મારીને જોઈ લીધા હોય કે આ 24 કેરેટ જ છે, પણ એ સમય જતો રહ્યો, આજ કંઈ ઘસવાનો ટેસ્ટ કરવાનો પરીક્ષાનો સમય નથી ને, આપણે કોઈ ખમીએ કેમી છીએ, અને મોટી શાંતિ એ છે કે આપણા વતીનું ભક્તોએ ભગવાનને ગુરુને કીધું છે કે આગળ કળજુ ગાવે કોઈની આવી પરીક્ષા કરતા નહીં, નકે ધર્મ હારી જાય છે, આવું મહાપુરુષોએ કીધું છે, આપણે ફાયદો પરીક્ષા નથી કરતા, પણ આપણા ઘરે તો જરૂર આવે જ છે, પણ જ્યારે એ ઘરે આવે છે ત્યારે આપણે ઘરે હોતા નથી, ઘરે હોતા મતલબ શરીરથી હોય છે પણ જાગૃત નથી હોતા, અને જાગૃત ન હોય તો પછી ગમે તેટલું સારું હોય તો શું મતલબ છે, એ તો પસાર થઈ જાય, આપણે યા ન્યા બેઠા રહી જાય, આટલા હજાર વર્ષો થયા છતાંય એ માણા એમ કહેશે તું થોડો હરિશ્ચંદ્ર છું, બહુ નવીન લાગે આપણને, પહેલા જ રાજા જો આજ યાદ કરીએ આપણને થોડીક તો મસ્તી આવે, યુધિષ્ઠિર રાજા જો, બલિ રાજા જો, ભારત દેશની જે કંઈ ધર્મ સંસ્કાર ને સંસ્કૃતિનો પ્રથમ જે બેજ બાંધનાર પુરુષો ચારે શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યજી મહારાજ, માધવાચાર્યજી, નિંબાળકાચાર્યજી, વલ્ભાચાર્યજી, અનેક એવા આચાર્યો થયા છે, અનેક શંકરાચાર્યો પણ થયા છે, અનેક મહાપુરુષો પણ થયા છે, ને એમને કેવી વેલી મૂકી છે, રાજા જનકને જોઈએ આપણને નવીન લાગે, માણા કે આપણે સંસારી છીએ તો સંસારમાં આપણે કેવી રીતે આ બધું છૂટે, જેને આ ધરતી પર કરી બતાવ્યું કે જાગતા જીવતા જાગ્રત અવસ્થામાં વિદેહી જનક વિદેહી થઈ ગયા, કે અસંખ્ય ઋષિ મુનિઓ અને એ સમયના બ્રહ્મદેવો પણ વિચાર કરતા હતા કે આ કેવું કહેવાય, અજબ કહાની છે, સદેહ જાગતા જે સ્ત્રી બાલ બચ્ચાને પૂરું રાજ ચલાવે છે, ઓ પુરુષ બધું હોવા છતાં પોતાનું કંઈ નથી, એ ભાવ કેવળ ભાવ નહીં એ પ્રકારનો વ્યવહારને પરિવર્તન કરીને રાજ ચલાવતા હતા, આ કેવી મસ્તી કહેવાય, દરબારની અંદર એમના ગુરુ મહારાજ આવે છે, દરબાર ખૂબ હશો કારણ કે ગુરુના આઠે અંગ વાંકા હતા, કે જનક આ તારી સભા બ્રહ્મ સભા નથી, અને જો બ્રહ્મ સભા હોય તો મારા આઠ અંગ જોઈને દાંત ન કાઢે, અમારા રૂપને જોઈને હસ્યા છે, આસન આપ્યું, મહાપુરુષોની કેવી લીલાઓ છે, કેટલા ઈર્ખા કરતા હતા અષ્ટવક્ર, અને રાજા જનકનો સ્નેહ ને પ્રેમના કારણે એનો મેળ કર્યો અષ્ટવક્રએ, યોગ માયા દ્વારા આગ લગાડી આખા રાજમહેલમાં નગરમાં
દોડાદોડ સિપાહી આવીને કીધું કે આપણો રાજ આખું આખો રાજમહેલ સળગે છે, ઋષિઓના ઝૂંપડા સળગે છે. એ ઋષિઓ જે ભાગ્યા છે, હવે તમે વિચાર કરો, રાજા જનક જે દી થયા તે દી ઋષિઓની ઝૂંપડીમાં હોય શું, મન કહો, લંગોટી સિવાય કંઈ ન, એની એ કેટલી કિંમત હશે વિચાર તો કરો. કે કાપડ મળવું દુર્લભ હશે. એ ભાગ્યા, રાજા જનકને કીધું તમારો મેલ હળગે છે, તો કે જીનો હડક તો હોય જાય, છતાંય ગુરુ સાથે જ્ઞાન સંવાદમાં પોતાની ચિત્તવૃત્તિમાં કોઈ ખલેલ નથી. કહેવાનો મતલબ કે અવસ્થાને સ્થિતિને પામવું હોય તો જે સંસારની અંદર રાત દિવસ માયાની અંદર આપણે આનંદ કરીએ છીએ, એ જ માયાને રૂપ આપણે બની ગયા છીએ, તન મનથી બની ગયા છીએ. એવી જ રીતે કોઈ મહાપુરુષો જો મળી જાય, એના સંઘની અંદર લાંબો સમય સુધી જો સમય પસાર કરો, તો એમની ગતિ સ્થિતિ પણ આપણાની અંદર આવી જાય છે. એક ભૂંડો માણસ ભૂંડા માણસની સાથે રહી ભૂંડો એટલો બધો ભૂંડો થઈ જાય છે કે આખી દુનિયા સમજાવે તો એ ડાયો નથી થતો, એ ભલો નથી થતો. અને કોઈ ભલાનો સંગ થઈ જાય તો ભલો એટલો ભલો બની જાય છે કે એને દુનિયામાં કોઈ ભૂંડો કરનાર નથી મળતો. આ મન કેવું છે કે જેની સાથે વધારે સંસર્ગમાં રહે છે, વધારે સમય જેની સાથે વિતાવે છે, એવું આપોઆપ ધીરે ધીરે થતું જાય છે. તો એમાં બદલાવ થાય છે, પાકી વસ્તુ છે. તો એવું નથી કે ન બદલી શકાય, બદલી શકાય, પણ જીવનની અંદર એક ઔપચારિકતા છે અને એક દિલની જરૂરિયાત અને ભાવ છે, આ ફરક છે. એક આ સભામાં ભાઈ બળદેવભાઈ આમંત્રણ આપ્યું છે, જવું પડશે, અથવા ઉતાવળ ઘરે કંઈ ન હોય, કામ ન હોય, આવીને બેઠા હોય, એ અને એક ભાવ, જરૂરિયાત હોય ને જે આવીને બેઠો હોય એનો લક્ષ્ય જુદો હોય. એ તો એક જ વિચાર કરે છે, આ બાપુ નથી બોલતા. પ્રગટ હે પીર કા પરચા ઘટો ઘટ કરત હે ચરતા બળદેવ મન બ્રહ્મ કુ પાયા સભી હંસ વહા સમાતે. અસંખ્ય સમયથી અસંખ્ય યુગથી એક જ પુરુષ છે જે જ્ઞાની, એ જ્ઞાન કરતા 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 આવ્યો છે. ન તમે જ્ઞાની છો, હું નથી જ્ઞાની, તમે ક્યાંથી જ્ઞાન લાયા, તમે ગમે એને પૂછો તો તરત કહેશે કે મારા ગુરુએ આપ્યું છે. એને પૂછો કે મારા ગુરુએ આપ્યું છે, એને પૂછો કે મારા ગુરુએ આપ્યું છે, આ વાત જઈને ક્યાં ઊભી રહેશે. લાગ્યા સદગુરા કા પંજા થયો પ્રકાશ ને ભયા અચંબા, ત્યાં જઈને વાત ઊભી રહેશે. અવિનાશી ઘરમાં અગમ અખાડા, ગુરુ ગમથી ગમ પડે, આપા પંથી ભલે કરે ઉધામાં સુગમ નથી ત્યાં ચડે, પલ એક મારે ઈ પિયાજી વિના ન રડે. પ્રાણ શ્વાસો શ્વાસ એક પલ, પણ એનું મૂળ બાકી છે. પ્રાણની દોરી જ્યાં લાગી છે ત્યાં પહોંચવા માટેની એમને આ અદ્વૈત લક્ષ છે. આર્યો ઈ લાગ્યા સદગુરુ કા પંજા. જીવન વિશેષ ઘસવાની જરૂર છે. કદાચ જીવનમાં ક્યાંક હંકડાશમાં આવી જાય તો ઘસાઈ તો જવાના જ છીએ, અને નીકળી જવું છે તો કોઈ નીકળી શકતા છે નહીં, અને કદાચ નીકળવું હોય તો કોઈ નીકળવા દે એમ પણ નથી. તમે સાંભળ્યું હોય તો તમને કહું, આગળ એક પંથ ચાલ્યો હતો નાકવઢાનો પંથ, તમને ખબર હોય તો. કોઈએ પૂછ્યું હોય છે કે તને ભગવાનના દર્શન થયા, કે હા, તો કેવી રીતે થયા, કે મારા ગુરુએ કીધું તું ભગવાનના દર્શનમાં વાંધો આટલો છે એક નાક જ આડું આવે છે, એને કાપેલું નહીં, પોલાએ કાપી નહીં. હવે કાપ્યા પછી શું થયું, દર્શન તો ન થયા પણ વાંધો એ પડ્યો કે જો હું કોકને કહી દઉં તો હું એક જ નાક વગર ન રહું. એટલે બીજાએ પૂછ્યું કે નાક કેમ કપાયું, કે ભાઈ ગુરુએ કીધું તું
કે ભગવાનના દર્શન કરવા મળવામાં કઈ માથાકૂટ નથી, આ નાક એકનો જ વાંધો છે, એક જ નડે છે, એને કાપી નાખ્યું. પછી એ સમજીજો, દર્શન તો ન થયા. બીજાએ પૂછ્યું કે ભાઈ ભગવાનના દર્શન થયા મને, પણ આ નાક વચ્ચે નડાશી કઢાઈ નાખો. આખી સંપ્રદાય હાલી, તમને ખબર આળસી સંપ્રદાય પણ આ ભારત દેશમાં એકવાર ચાલેલી છે. આળસી સંપ્રદાય નવનાથની અંદર કાનીબનાથજી મહારાજ જ્યારે થયા, એ તો નાથ સંપ્રદાયના લીધે પોતે યોગી હતા તો કાન ફડાય, પણ એમનું જોઈ જોઈને કાન ફડાનો પણ ધર્મ હાલ્યો તો બોલો. જ્યાં જોયા કે સ્વાભાવિક છે, સાધુ સંતો તો શું કરે, કોક પૂછે બાપુ કેમ કામ ફડાય, તો કે જો ગુરુ કા દીદાર હોતા કાન ફડાને છે, તે બીજાએ ફડાય, એને જોઈ જોઈને ત્રીજાએ ફડાય. એવી એક સાખી છે ભક્તિ, ભક્તિ રાજ સંન્યાસની કંઈક કંઈક વિપરે જાણી, કાનીફનાથનો કેળવો હતો ઠાલી કોમ મંદાણી, એકે કર્યું બીજાએ કર્યું, એકે કર્યું બીજા, હરામ કોઈ પૂછતા જ હોય તો, એટલે સાચું તો કેમ હશે, શું ખરેખર સાચું હતું, પણ જ્યાં ભાવ નથી, પ્રીતિ નથી, પછી શું. નહીંતર હું તો માનશું, ભાવથી જો નાક કપાયું હોય ને તો દર્શન થાય થાય ને થાય, પણ ભાવે ન હોય અને ગોતવા નીકળ્યા કે ફલાણા બાપુ શું કરે છે, ત્યાં શું થાય. બાપુ થોડા મૂરખ છે, જેને આર પાર શુદ્ધિ હોય અહીંયા કોઈ ફાવી જાય આશાય નહીં રાખવાની. હા, દિલ છે તો એ અહીંયા એ દરિયા છે, એ વસ્તુમાં હિસાબ જ નથી, ક્યારે શું કેમ બની જાય એ હિસાબ નથી. અનેકા અનેક પુરુષો ક્યાંથી તમે લઈને આવો, કબીર સાહેબ કેવી ઘટના બનાવી ગયા, દોનો દો દિન કે પીર, અસંખ્ય પરચા પીરા. પરચાની વાત નહીં કરું, શરીરનું માધ્યમ એક વસ્તુ અલગ છે, પણ એ પુરુષ એક કીર્તાર અને એક જે સત્પુરુષ, કરતા ને અકર્તા બે પુરુષની જે ધારા છે, યુગોથી આમનામ શબ્દ રૂપી તમારા ને મારા ઘટ દ્વારા આમ નામ બ્રહ્માંડમાં ફરે રાખે છે, ને એને લાયક જમીન જ્યારે જડી જાય ત્યારે અવશ્ય ઉગી જાય છે. શબ્દ ગુરુ, શબ્દ ચેલા, શબ્દની રાહ નહીં પકડે તો ક્યાં જાય છે કોને ખબર છે, કોઈને નહીં. શબ્દ જ તમને એ ભૂમિકા પર લઈ જાય, જે ભૂમિકાથી શબ્દ ઉઠ્યો છે એ જ ભૂમિકા પર શબ્દ લઈ જાય, પણ એનો માલમી મળે તો. અર્થ કરે અનુભવ પ્રગટે નહીં, પ્રશ્ન પૂછે પહોંચાય નહીં પાર. ગમે એટલા અર્થ કરી નાખી મહાપુરુષોની સાખીઓના ભજનના, એમાંથી અનુભવ ન પ્રગટે. હું બોલું મગન, બોલ્યો મગન, ક્યાં મગન, હા મેં બેઠો છે, બોલ્યો આ મગન અહીંયા છે. હવે મગનને મળું તો મારે ઉઠી અહીંયા જવું પડે ને. શબ્દની એવી કરામત છે કે અર્થ કરે અનુભવ પ્રગટે નહીં. પાણી બોલો, પાણી બરાબર તમે બોલ્યા, તમને સમજાણું ખરું, પણ પાણી અહીં નથી. હવે જ્યાં પાણી છે એનો અનુભવ કરવો જોઈએ, અહીંયા જવું પડે અને પીવું પડે. ભોજન બોલી નાખ્યું, ભોજન ક્યાં, એમ અર્થ કરે અનુભવ પ્રગટે. આ બધું જ મેદાનમાં પડ્યું છે, હીરા માણેક મોતી પારસ મણી બધું જ પડ્યું છે, બોલો. છતાંય રાત દિવસ શેની પાછળ શું અને કેટલું મથાય છે કે આપણી પૂરી જિંદગી ખપાઈ દઈશ, ખપાઈ દઈશ એ દુઃખ નથી, હાચવી રાખી તોય જ આમ નામ સમય જતો રહેવાનો. આવ્યા છો તો આવ્યા છીએ, હો ગયા છો હો ગયા બસ, પણ છતાંય સહી દિશામાં સહી માર્ગે જો ખપાય, કોઈ સેવા થઈ જાય, કોઈ પરમાર્થ થઈ જાય, કોઈ ભજન થઈ જાય, કોઈ સત્સંગ થઈ જાય, આપણા હાથથી કોઈને હરિયર કરાવી દે, ભાવ રેડું રેડું નહીં. આ દિલની વાત છે, દિલથી જ્યારે થાય છે જે ભાવથી, તો સામે એ પુરુષ જે ભાવથી તમે આપો છો એ ભાવથી સ્વીકારે છે. વ્યક્તિને ભૂલી જાઓ, કોઈ સાધુને ભૂલી જાઓ, એના કર્મ એ જાણે,
બાકી ગુણ કર્મ અને સ્વભાવની પરે જે પુરુષ છે ત્યાં પહોંચવું હોય તો એનું ગુણ કર્મ સ્વભાવ ભૂલી અને તમારે એ ભાવથી જ તમારે જલપાન કરાવો, સેવા કરો, એ ભાવથી એ અવશ્ય સ્વીકારે છે. શું ઘટે છે? એ દેહ પણ એનો છે, એ બોલે છે એ પણ એ છે, આવ્યો છે એ પણ એ છે, પણ એ ખેલીને એવો નાખ્યો છે. વેદનું પ્રથમ વાક્ય છે એક ઓમ બહુ શ્યામ, જેમ બહુ સુખી કરોડોપતિ માણસ હોય, તિજોરીમાં અસંખ્ય ભંડાર ભર્યા હોય, ઝવેરાત પૈસાના, એની ઈચ્છા થાય લાઈન ત્રણ ઘડીક મોજ કરી, એક બંગલો બનાવે ને એક સ્વિમિંગ પુલ બનાવે ને એક ગાડી લે, બસ એને એવી ઈચ્છા થઈ. પણ જેમ 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 સમય ગયો પછી પોતાના હાથમાં જ્યાં સુધી કર્મો હતા ત્યાં સુધી તો બધું બરાબર, પણ પછી આપણે કેમ છોકરા મોટા થાય અને પછી કંઈક બાપા તમને ન ખબર પડે, કંઈ વાંધો નહીં, તમને ખબર પડે એમ હાલો, બસ અહીંયાથી આ વાંધો પડ્યો, પછી ચટું પડતું ગયું ને ભૂલાતો ગયું ને દાદા પછી સમજી ગયા કે હવે તારી ફેવર તીર તારી રીતે મત અને તારી રીતે જે તારે ભોગવવું ભોગવ, હવે મન ના પૂછી, એમ લાંબુ 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 થતા બધાને સ્વતંત્ર આપી દે, જેવું કરો એવું પામશો. એ શબ્દ મહાપુરુષે પણ માર્યો છે. વેદ શાસ્ત્ર ને પુરાણ ની અંદર જે સિદ્ધાંતો છે એ જ ઈશ્વરના બનાવેલા કર્મો છે, એની પણ મર્યાદા જે જાળવે તો એને જે કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય, દોષમાંથી મુક્ત થવું હોય તો એના ઉપાય પણ છે, એમાં નથી એવું કંઈ નથી. પોતાને ભરોસો વચન ઉપર હોવો જોઈએ, પુસ્તકને ભૂલી જાઓ, અક્ષરને ભૂલી જાઓ, આ જે લેખવું છે એ કોઈ પણ મોઢેથી એમ કે બ્રહ્મદેવ એમ કે તું આટલું કરી નાખ જા તારું કામ થઈ જશે, બસ એ સુકનથી શબ્દ આગળા બ્રાહ્મણ એકવાર મોઢેથી બોલી જાય તારું કામ થઈ જાય, પછી બ્રાહ્મણને ના જોઈશો એના કર્મને ના જોઈશો તમે અવશ્ય મુક્ત થઈ જશો. આવો અટપટો ખેલ છે, એને ખેલ જ એવો નાખ્યો છે, પણ એકવાર બોલાવવું પડે. મુખથી બોલે નહીં કોઈ સાધુ કે જા બેટા તારા અચ્છા હો જાયગા, તાહું દી હારું થાય નહીં. કોઈ સંત એમ ન બોલે જા ભાવસાગર પાર તું તરી જઈશ, જ્યાં સુધી દિલથી ન બોલે ત્યાં સુધી કોઈ તરી ન શકે, જા તારો મોક્ષ થઈ જાય છે એવું દિલથી ન બોલે ત્યાં સુધી. ઔપચારિકતા તો એમને રાખવી પડે છે, ખોરા માથું નાખે પછી જાય ત્યાં દેખાય અપાત્ર, ભાવ દેખાડે તો ભાવ તો હંકડાશ નહીં હોય ને, પણ જરા દિલથી બોલી જાય વાત પૂરી થઈ જાય. એવા પુરુષો આ દુનિયામાં અસંખ્ય ને અપાર થયા છે. ત્યાંથી તમે રામાનંદાચાર્ય જો, જે પરંપરામાં રોહિદાસ, મીરાબાઈ, અસંખ્ય પુરુષો થયા છે, જેના કેટલા નામ લઈ ધીરે ધીરે આ માયલાઓ મીરા, નરસિંહ, તુકારામ ને, જેસલ ને, તોરલ ને, રાવણ માલો, રૂપાદેન, દેવાયત પંડિત ને, દેવલદેન, સાલો સુલોન, ઢાંગોન, વરણવીન, કેવા પુરુષો, દેવીદાસ બાપુ, અમરમાં આપા ગીગા, શામજી બાપુ, દાન બાપુ, વિસામણ બાપુ, આપો જાદરો, આપો મેપો, આપો ગોરખો, આપો રતો, લાલજી મહારાજ, કેટલા પુરુષો થયા, બધાએ શું કર્યું તમે જો, પરમાર્થ કર્યો, ભજન કર્યું, સત્સંગ કર્યો, જેનાથી જે બન્યું આખી જિંદગી પોતાનું સ્વસુખ, દુનિયાનું તમામ સ્વસુખ મૂકીને કોઈના કોઈના કોઈ જીવનું ભલું થાય એ માટે જંગલમાં પગ ખોડ્યા અને જંગલમાં મંગલ કરીને જતા રહ્યા. આજે માર્ગે અસંખ્ય પુરુષો આનંદ કરે છે. કંઈક છે તો ને, આ બાજુ સષ્ટમ સ્વામી જુઓ, દાદા મેકરણ જુઓ, કેવા કેવા પુરુષો, માણા લક્ષ્મણજીનો અવતાર, લક્ષ્મણજીનો અવતાર કામ ચેવા કર્યા, તે દી આપણે હારે હતા પણ ખબર પડે કે આ લક્ષ્મણજીનો અવતાર છે, એના કરતાં સારું છે ભેરા નો અથિયાય, આ શેટેથી ડુંગર રડ્યા. હમણાં રામચંદ્રજી ભગવાન વખતે આપણે શુદ્ધિમાં હોત તો હૈશું તો ખરા, આવા શુદ્ધિમાં નહીં હોય, લોલમ લોલમાં હૈશું. કૃષ્ણ ભગવાન વખતે હોય તો
સવા 2000 વર્ષ પછી એ દ્વારકાધીશનું દેવળ બન્યું. આજ દ્વારકાધીશનું દેવળ બન્યું એને 2200 વર્ષ જ થયા છે. કૃષ્ણ ભગવાન સ્વધામ જાયને 5000 વર્ષ ઉપર થયા છે. આ આ છોગાડો નટવો નટખટને એને ભૂલતા ભૂલતા તો 2000 વર્ષ લાગ્યું આ પરજાને. નક્કી થતા એટલો ટાઈમ લાગ્યો છે. પડખેરે હું નરસિંહ મહેતા ને પડખેરિયા કોઈ નક્કી થાય? આશા નહીં રાખવાની મીરાબેની પડખેરી. આ તો ઇતિહાસ આખો પૂરો થયો ને લખાણો. આ તો ઓલા પિક્ચર જેવું છે, 3 કલાકમાં જિંદગી દેખાડી દે. જિંદગી કોક જીવી તો જોવે, દમ આવી જાય, નાકે ટીપા આવી જાય, તાણે માન છેડે પહોંચે. આ એટલી એવું નથી બધું. આ પ્રેક્ટિકલ દુનિયા છે, બહુ અઘરી દુનિયા છે. બધું પૂરું થઈ ગયા પછી આખો ઇતિહાસ નજરે આવ્યો પછી ગુણ જ આવ્યા. શરીર તો છે નહીં, મીરાનું નથી, નરસિંહનું નથી, સવારામ બાપાનું નથી, બળદેવદાસ બાપાનું નથી, કોઈના નથી. હાજર હોય તો એ અઘરું છે. હાજર હોય નક્કી થયું અઘરું એટલા માટે જ છે કે જ્યાં દેહ છે બસ એક જ અવગુણનું ઠામ છે કે આપણને કોઈ પણ આપણા જેવા જ લાગે છે. જૂઠા તમને જૂઠા દેખે, કામી તમને કામી દેખે, લોભી તમને લોભી દેખે, પોતાના જેવા જ માને. બોલો, એવી એની દ્રષ્ટિ થઈ જાય છે, વિચારધારા થઈ જાય છે. વિચારધારાના આધારે એવું જ દેખાય છે કે આપણા જેવા છાય, ખાય છે, પીવે છે, વ્યવહાર કરે છે, બોલે છે, ખીજાય છે, બૈરા છે, છોકરા છે, પૈસા લે છે, કમાય છે, દે છે. તો આમાં શું નવીન છે? આ વસ્તુની પાછળથી આગળ જઈ નથી શીખાય પુરુષો. આજુબાજુમાં રહેનારા નથી જઈ શકાય. એમાં પાસે કોઈ કોઈ પુરુષ તો ખેલ નાખનારા હતા. તમે બળદેદાસ બાપુને જોયા ને, ખેલ નાખનારા અહીંયા કોણ ફાવી જાય? શેટુંય ન પડવા દે ને ભેરુંય ન થવા દે. બોલો, તમને અવિશ્વાસ પણ ના આવવા દે અને પૂરો વિશ્વાસ પણ ના આવવા દે. આખી જિંદગી પાંચ રેખીને બધા હજારો માણસો આનંદ કરાય જોવો, બધા પોતાના એમને કોઈને રડે નહીં, કોઈને બધાની અરે જેમ હાવ નિર્લેપ હોય ને એવી ગતિ. અને આમ બધાને એમ લાગે આપણા પોતાને. એમ ઘણા ઘણા પુરુષો ખેલ કરનારા થઈ ગયા છે કે પૂરા જોઈ લે, ગાયરું દે, માર મારે, ગૌશાળામાં સેવા કરાવે, 10-12 વરા કાઢી મૂકે, વરી ગરજ હોય તો આવશે. કારણ સાધુ મહાપુરુષોની ઉતાવળે નહોતી. શું ઉતાવળ હોય? આ તો એક ખાતું છે, એક મહેફિલ છે, એક બગીચો છે. જેનો માલ છે એ ક્યાં જવાના છે? ફરતા ફરતા જ્યારે જ્યારે સમય થાવશે આવો હશે એ દુકાને આવવાનો છે. તો જ દુકાન નાખીને બેઠા છે ને, એમ તો નહીં એવી એમને દુકાન નાખીને બેઠા હોય ને. જેના જે છે એના માટે તો છે છે ને છે જ. અને એને લાયક તો પછી આ બજાર જેવું તો નથી કે હાજ પાડવો પડે. કારણ કે આ તો હીરારું લાલ ચીનકું મિલે ઝવેરી કે હાટ બિન મત ખોલો. આ તો એક માલમીનો દેશ છે. માલમીના દેશમાં તો નથી કોઈ, માની લો ને અંદર કોઈ એવી આશા જ નથી હોતી. એવા આત્મા અંદર તૃપ્ત થઈ ગયા હોય છે જેને કોઈ ખાલી દેહના ધર્મ જ બજાવતા હોય છે, જેમાં કોઈ લવલેસ જ નથી હોતી. એવી અવસ્થા થઈ જાય છે કે પાણી પીવા ખાતર તમે જીવવા ખાતર પીવો, ખાલી ઠીક છે શરીર ટકાવું છે તો ખાવ, જે ઈશ્વર ઈચ્છા એ આવી મળે. અંદરથી કોઈ કલ્પના ના થાય એવું નિર્દોષ બની જાય છે. મહાપુરની છત્રછાયામાં ખાલી રહે ને તોય એવું બની જાય છે. પછી તો એમાં કૃપા થઈ જાય તો હું કહેવાની રહે, કારણ કે એ તો ગઢ ભીતરની મોજ છે. આત્માને સંતોષ થઈ જાય સીનાથી ખબર છે? સવારામ બાપાએ કીધું છે, આત્મગીતા કો જાપ નામ માતમ સાર હે, આત્મગીતા કો જાપ સર્વે સંત સિદ્ધિ ગયા. આત્મસિદ્ધિ જ્યાં સુધી મહાપુરુષો દ્રઢાવે નહીં ત્યાં સુધી, અને એમાં જીવ ગુણગ્રહી ના બને તો ગુણગ્રહી એ હાથે કેવી જ બને? એમાંય મહાપુરુષો કૃપા કરે ત્યારે ગુણગ્રહી બને, ગુણગ્રહી બને ત્યારે આત્મશક્તિ પ્રબળ બને છે. અને આત્મસિદ્ધનું જ્ઞાન મહાપુરુષો સહજની અંદર આપી દે છે અને એના દ્વારા પૂર્ણ આત્મને તૃપ્તિ થાય છે. અને એથી મોટો કોઈ સંતોષ સૃષ્ટિ ઉપર નથી.
આવી જે અગમ વસ્તુ છે કે જ્યાં પૂર્ણ વિરામ થઈ જાય, કોઈ કલ્પના નહીં, કોઈ તોફાન ન ઉડે, કઈ નહીં, બસ એક આગવી મસ્તી હોય છે. આખી જગતમાં રખડતા હોવા છતાંય બહાર ક્યાંયનું ચિત્ત ચોટે નહીં. બધાની આરે વ્યવહાર કરતા છતાં જનક રાજાની ઘોડે ચોટે નહીં. ગમે એટલો વ્યવહાર કરે, માયાની સાથે કરે તોય નિર્લેપણાથી કરે, માણસો સાથે વ્યવહાર કરે તોય નિર્લેપણાથી કરે, દેહ સાથે વ્યવહાર કરે તો નિર્લેપણાથી કરે. કેવી રીતે? કે દેહ હું નથી એવું પાક્કું કરીને બેઠા હોય, છતાંય દેહની સાથે રહી અને એ વ્યવહાર કરી બતાવે, એ કેટલી મોટી વાત. અને ખરેખર તો જનક રાજા જતા જ રહેવાના હતા, પણ ગુરુએ ના પાડી કે તારા જેવાની રાજમાં પ્રજાને જરૂર છે, માટે હું તને ઉપદેશ આપું, પણ તારે રહેવાનું છે તો રાજમાં. માટે રહ્યા છે, નહીં તે રાજ છોડવા પણ તૈયાર હતા. આની પાછળ શું રહસ્ય છે એ બતાવો. રાજની અંદર આટલી જાહો જલાલી હોય ને સાધુ સંતો પ્રત્યે પ્રેમ થાય એનું કારણ શું છે? પૂર્વ જન્મના સુકૃત કર્મોની રેખા સિવાય આ શક્ય નથી બનતું. પૂર્વ જન્મની શુભ સંચિત કર્મની કોઈ રેખા ભાગ્યની અંદર ભળી જી હોય, જેમ તપેશ્વરી રાજેશ્વરી, અને રાજા થયા પછી કદાચ ક્યાંક ન્યાય તો બધે થઈ શકે નહીં, ક્યાંક રૂબરૂ કોઈ જોયું નહીં, ન્યાય અન્યાય થવાથી પાછા નરકેશ્વરી પાછા હતા, અહીંયાથી એકડો ઘૂંટવો પડે, એવું આમને ન બન્યું. ન ગોપીચંદ ભરથરીને બન્યું, ન રાજા જનકને બન્યું, ન બલખ બુખારના બાદશાહને બન્યું. કેવી જાહો જલાલી, કેટલી સંપત્તિ છે! હજી એમના મહેલો જોઈને તો આપણું દિમાગ નથી કામ કરતું. મહેલ જોવામાં આખો દિવસ જતો રહે, ખાલી ઉપર ઉપર નીકળી જ આવતો હોય. આવા અડીખમ મહેલો ઉપાસ, રાણીવાસો તમે જો, કોઈને 400 રાણી, કોઈને 400 રાણી. હવે કેવી જાહો જલાલી છે! 92 લાખ માળવો દૂજે, 92 લાખ માણસો કમાય એનું ભરણ એ રાજ્યમાં આવે. 61 રજવાડા ભરથરી મહારાજના ઉજ્જૈન નગરીના રાજની નીચે 61, આજ કોઈને ઘેડ પડે ના પડે. 9 લાખ હાથી, 18 લાખ ઘોડા, 61 રજવાડાના 9 લાખ હાથી ને 18 લાખ ઘોડા હતા, બોલો. પણ અત્યારે બકરી કોઈ નથી રાખતી, આટલા નથી ઘેડ પડે એવું. બાકી ઇતિહાસ તમે અમદાવાદની અંદર છે પુસ્તકો, તમે ઇતિહાસ છેલ્લા રાજા જે અહમદશાહ થઈ ગયા એનો ખાલી જોઈ લો. 50,000 નું સૈન્ય હોય એના જોઈ લો, 50,000માં કેટલા ઘોડા છે અને એટલા ઘોડા કેવી રીતે સાચવતા છે ન, અત્યારે દિમાગમાં એ ઉતરે એવું નથી. પણ બધું સત્ય છે અને ઇતિહાસની અંદર મોહરું માલે, તાંબાના પત્ર લેખમાં. પણ એક રજવાડું નહીં, 61 રજવાડા ઉજ્જૈન નગરીની અંડરમાં હતા, એની આ 9 લાખ હાથી 18 લાખ ઘોડાની ગણતરી છે. કેવી ફકીરી બલખ બુખારાના બાદશાહ, હે, આ કેમ છૂટતું હોય છે? હરવે હરવે આમ નથી ને, ઓલા ગુંદાનો ઠર્યું આમ ચોટે ને, આમ કરો ને તો અંગૂઠે ચોટે, આમ કરો તો આંગળીએ ચોટે, એ આખો દી આમ કરો ને મારે પડે હેઠો ન પડે. પણ કોઈ મહાપુરુષ સમય જ્યારે એક ઝાટકો મારો હેઠો, કારણ કે એને ઝાટકવો પડે, મારે વેરે ફેરે ફેરે કોઈ એ મારે અહીંથી ઉખડે અહીં ચોટે, અહીંથી ઉખડે અહીં ચોટે, એ આખી રાત તમે મથો તો ઠર્યો. એમ આ સંસારની અંદર જેના સહવાસમાં આવી એનો આડ મન ઉપર રહે છે ને એવી અવસ્થા આપણી બની જાય છે, એની અંદર ચમક એકદમ ક્યારે જો આવી છે. બરોબર બધાએ ફરતા ભીડ આવ્યા ને, મૂંઝવાડ્યા પછી આવી છે, પણ એ તો બરાબર ન કહેવાય ને. હારી હરજે આવે કે ના, ભક્તિ કરવી છે, સેવા કરવી છે, ભજન કરવું છે, દિલથી આવે, સુખ હોય તો આવે, એમ તો એમ થોડોક થોડી વડાઈ કહેવાય. બાકી ભરાણા પછી તો લગભગ જાય ક્યાં, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ વૈરાગ જ્યારે કર્મની રેખમાંથી જો વૈરાગ જાગે, તો આ બધા કર્મની રેખમાંથી વૈરાગ જાગેલા છે. બાકી તો બીજું તો રાજાની સામે કોણ બોલી કે કોઈ તું તું મેં ન કરીએ, કે એ તો અહીંયા હુકમ એટલે હુકમ ઉપર કોઈ રાજા જ નહીં. અત્યારે તો એક રાજા છે,
રાષ્ટ્રપતિ ઉપર એક રાજા છે, વડાપ્રધાન ઉપર એક રાજા છે, કાયદો છે. ઓલા તો રાજા એટલે રાજા, પછી ઉપર કઈ નહીં, પછી કહી દે કે આમ થઈ ગયું પૂરું વાર્તા. તમે કઈ કહેવાય ન જોઈએ કોઈ, કેટ કેટલા પુરુષો થયા માન ધાતા જુઓ, અસંખ્ય પુરુષો. એ પુરુષો એવા સંસ્કાર, એવી દાનની સરવાણી મૂકતા ગયા છે, પ્રેમની સરવાણી મૂકતા ગયા છે, કોઈ કોઈ સેવાની, કોઈ ત્યાગની સરવાણી મૂકતા ગયા છે, એવા અસંખ્ય સંસ્કારની જે ગંગાઓ મૂકતા ગયા છે, એની અવિરત પ્રવાહ આજ પણ સૃષ્ટિ પર ચાલુ છે. કરોડો માણસોને નથી સમજાતું, છતાંય એ માર્ગે આનંદ કરે છે. ખાલી બે શબ્દમાં આનંદ કરે છે, શ્રી રામ, જય રામ, જય જય રામ, રઘુપતિ રાજા, બે શબ્દમાં. એ શું રહસ્ય છે બતાવો. બે જ શબ્દની આંખો દી ધૂન કરવાની, વર્ષ સુધી ધૂન કરવાની, પાંચ વર્ષ કોઈને પૂછો બાર વર્ષથી ધૂન, આ બે જ લીટી, પતિત પાવન સીતારામ, કાં તો હરે કૃષ્ણ હરે રામ, રામ રામ હરે હરે. કેવો હવાદ છે, હવાદ નહીં હોય એ ખાતાના જીવ હોય છે, અને એ ખાતાના જીવ હોય ને તો જ હવાદ આવે, ન કંઈ એમ બોલે હવાદ ન આવે. કારણ કે આય રામ બોલી રામ તો ક્યાં હશે, એ તો ગુરુ ઘરમાં જવું પડે, સાધુ સંતોના ચરણે જવું પડે. પણ એ ખાતાના જીવ હોય છે તો જ એને હવાદ આવતો છે. એમ જે જે ખાતાના જીવો છે એને એ ખાતામાં જ આનંદ આવે છે. તો આપણે તો ધનઘડી ધનભાગ છે કે આપણને બળદેવદાસ બાપુ જેવા મહાપુરુષનું સાનિધ્ય મળ્યું, અને મળ્યા પછી એમનો જે વાણીનો 13 પુસ્તક લખતા ગયા છે, સવારામ બાપાનો વાણીનું પુસ્તક, એ વાણીનો અમર વારસો મળ્યો, એ એક મોટી મહાનતા છે. કે આપણા ઘરની જ સંપત્તિ, કે આપણે કોઈની લેવા ન જ આવી પડે, પણ છતાં બધી સંપત્તિ એક જ પુરુષની છે એ માની, અને આપણે સર્વને જે શબ્દ પુરુષ છે એને આપણે પકડો છે. બસ વાત પૂરી થઈ ગઈ. તો જ્યારે હાજર હોય કોઈ પુરુષ તો એને કે બધ ભરીને તો મળવાનું નથી, જે નાતો છે તો વચનનો જ નાતો છે. બસ મહાપુરુષ કંઈક કહે ને તમે પાલન કરો, વાર્તા પૂરી થઈ જાય, એ જિંદગી જીતી જાય છે. આટલું થાય તો ઘણું છે, એ આપણને એ મળ્યું છે, સાંપડું છે. ને હું એના કરતાં હું તો એ ભાગશાળી મારા ખુદને માનું છું, જાતને, કે સાચી ઉંમરમાં, સહી ઉંમરમાં સારો વિચાર આવો અને આવો બધાને લાભ મળો, એથી ભાગશાળી કોણ હોઈ શકે. ઘણાને પ્રાપ્ત થયું તો કાં તો સમય જતો રહ્યો હોય, સમય જતો રહ્યો અને પુરુષ મળ્યા હોય તો શું કરો. ઘણાને ઉંમર હારી હોય, બધું હારું, પણ સારા વિચારો ન હોય, ક્યાંક એવી જગ્યાએ ટીંગાણ હોય, નીકળીએ કેવું ન હોય. વિચાર આવે તો વિચારને તમે પ્રતિપાદન સૃષ્ટિ પર કેવી રીતે કરી શકો, એનો રસ્તો બનાવવો પડે. કેવળ વિચારથી સૃષ્ટિમાં કંઈ નથી થઈ જતું, એના માટે મહેનત કરવી પડશે. એના સાધન સંપન્ન નથી હોતા, આજુબાજુમાં સહારો નથી હોતો. અને આપણો દેશ તો હારો છે કે બૈરા કહું બહુ બહુ ટોકે તો એક વાર ટોકે ક્યાં જવું છે, તમે કહો ભજનમાં તો હુઈ જાઓ ને, પછી ના જવું જ છે તો કે જાઓ. વિદેશમાં જ્યાં તમે ખાલી આમ બેવો ને આમ બૈરું હાથ જાળીને ઉઠાડે, શું ખોટા ઢોંગ કરશ, કમાવા જા, ધણીને નથી બેહવા દેતા. બોલો, એક મિનિટ પોતાના રૂમમાં આંખું બંધ કરી ન ભાઈ, એક આવી દેશાયું છે. અમારે તો 18-19 દેશથી એ બધા આવે છે, આવે એટલે ક્યારેક બેહવારું કે બાપુ આવી પરિસ્થિતિ છે, ખાલી તમે એક મંત્ર આપો ને. આમ હું એકલો રૂમમાં આમ બેઠો હોય ને તો એમ કે શું ખોટા ઢોંગ કરે, જા કમાવા જા, આવી દિશા છે. આપણે તો લેયર છે, કંઈ માથા કૂટે નહીં, અહીંયા તો જીવન ફિટ છે. એક જણો કમાઈ ના આવે બસ, ત્યાં બીજો બીજાને જવાનું તેમ થયો, બીજો કમાઈને ત્યાં ત્રીજાને જવાનું, લગભગ ભેરા જ અઠવાડિયે થાય, અને થાય તો કોઈ વાતો ન હોય. હા મામી, સોફા સેટમાં બે નરસિંહ મહારાજી પૂછો, બતલી દીધી ચેવી જ કહી જાય. તો આપણે મેર સમાજ જે લંડનમાં રહ્યો, જે રામદેવજી મહારાજને માને, ભજનને માને, પાઠને માને, સંસ્કારને, એવા એવાની વચ્ચે તરી 32 દિવસ નીકળ્યા, બહાર નીકળ્યા છે, આશાય નહીં રાખવાની. આટલા પ્રેમી હતા તો સમય નીકળ્યો, ના કે બે દી ન નીકળે. ના હું તો માનું છું 5-10 દી નીકળે, પણ આ જાજા દી નીકળ્યા નહીં તો ટિકિટની કંઈક માથા કૂટી શકે, કે જોઈ તણા તો મળી ન જાય, કે પાછું આવું બીજા દી, બીજા દી હતું આપે ટિકિટ,
એવું કંઈક થયું હોય છે, પણ પાંચ દસ દી આનંદ આવે, આપણા જેવા હોય તો આનંદ આવે. ત્યાં છે, આખું ગામ છે મેર સમાજનું, બધા પાઠ પૂજન ભજન સત્સંગ આ બધા લગભગ લગભગ કલાકારો જાય છે, અહીંયા જ જાય છે, ઘણા બધા મહંતો બી જાય છે. મને તે લોકોએ કીધું એટલે મારો તો આ વિષય આપણા કોઈ વસ્તુમાં ઉતરા જ નથી. હમણાં મને લેવા આવ્યા હતા બે ત્રણ વખત, મેં કહ્યું જોઈશું ગુરુ મહારાજનો હુકમ હોય તે દી આવશું, વિશેષ કંઈ કીધું નથી. એમ જીવન આપણને જે જીવન સાંપડું છે એ જીવનની અંદર આપણાથી જેટલું બને એટલું પદ્ધતિતર એકદમ સિસ્ટેમેટિક બેસવું બોલવું, જેટલું આપણાથી સુધરાય એટલું સુધરો, કે આપણામાંથી કોકને પ્રેરણા તો મળવી જ પડે. સોસાયટીમાં બે ઘરના નિયમ થવું જોઈએ, મારા બધા શું કરે છે, અને તો જ વળાય છે, નહીતર તો કોઈ મતલબ નથી વાતું કરીને. બોલતા શીખો, બેસતા શીખો, હાલતા શીખો, જે બને આપણાથી યથાશક્તિ સેવા કરતા શીખો, ક્યાંય ના ક્યાંય કર બસ કરી જ રાખો. સુરતમાં મહિલા મંડળ હમણાં મેં સાંભળ્યું, બોલો, દર 11 રાખે ને મહિનાની, મહિનાની 11 મહિલા મંડળ એ 2-4 કલાક સ્પેશિયલ પ્રોગ્રામ રાખે છે. પાછું ક્યાંક આવું કથાને એવું હોય અહીંયા પૈસા ભેરા કરી 10,000 રૂપિયા લઈને પાછા જાય, એમાં નોંધાવા જાય. બોલો કેટલાય વર્ષથી હાલે છે, આ તો મને હમણાં ખબર પડી. પછી આપણે વિસામે બોલાયા હતા ને, એમનો પ્રેમ જોવો, એટલે એવી રીતે થોડું થોડું, આ તો હને ધર્મ ને હને પાપ, એક જણો સુધરે એટલે 10-12 તો વર્ષે સુધરે જ છૂટકો, અને આપણે બગડવાનો તો સવાલ જ નથી આવતો. બગડેલા છીએ જ નહીં, જૈન માતાથી હધરીને જ આવેલા છીએ. આ તો ભેટો વહેલો મોડો મહાપુરુષને કોઈક નથી હોય, અને હૈદરાબાદના તેવી રીતે મેળા આવે નહીં, ભલે જાતિ જિંદગી મળે તોય પૂર્વના પુણ્ય હોય તો જ મળે, નહીં તો ના મળે. વિશેષ કંઈ નહીં કહેતા. આ બળદેવભાઈએ સરસ મજાનો આવો ઉત્સવ રાખ્યો, બધાને આપણને વેળા કર્યા, બધાએ પ્રસાદ લીધો, દર્શન પ્રસન્ન થયા. અને રાજકોટ તો એક રાજકોટ છે, લીંબડી છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમદાવાદ છે, સુરત છે, આ બધું અમુક ઠેકાણા સમી છે. આપણે જાવીને તો આપણને ઘર જેવું જ લાગે, એમ થાય ઘરે જવું જ નથી, પણ હવે જવું પડે ને સંસારી છીએ. તો વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એકવાર ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવજી બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ, સાધુ સંતોના ચરણોમાં વંદન, સાજનદાવ કલાકારને વિશેષ કરી રામદાસજી મહારાજને આવકારું છું. આપ આટલી મોટી સંખ્યામાં બહુ દૂર દૂરથી આવી આ પ્રસંગને જે દીપાવ્યો, અને બળદેવભાઈ આપણને બધાને ભેળા કર્યા, અને નામ પણ ગુરુ મહારાજના નામ ઉપર છે, અને વિશેષ મજા પણ આવી, પાર્ટી પ્લોટ પણ સારો મળ્યો, સાજનદા પણ સારા મળ્યા, બેઠક સારી મળી, અને તમારા બધાના ઘડિયા વડિયા દર્શન થયા, એટલે મને બહુ વધારે મજા આવી. આજે હું બહુ રાજી થયો, અને આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. હા હવે એ બરાબર, હવે મને ગમ્યું, આપણે સુધરતા જ રહેવાનું. જેમાં તો આપણે જો દર્શનનો નથ બંધ કર્યું, બધાને દર્શન કરવા દે ને, આપણે જે કંઈ સનાતનની પરંપરા છોડવાની જ નથી. હરિહરનું હાલ ચાલતું હોય ને, દર્શનનું ચાલતું હોય ને, ભજનવાળા ગાતા હોય ને, સાંભળવું ને સાંભળે ને, હોઈ જાય હોઈ જાય, કોઈ વસ્તુને મૂકવાની નહીં. બસ દેખાવ કંઈ ભબકો નહીં, એ બધું ટેમ્પરરી 20 મિનિટ જ હાલે, આ તો આખી જિંદગી ભજન કરવાના. બસ કોઈ ભજન કરે, કોઈ હરિહર કરે, કોઈ વળી એને ઊંઘતા હોય બેઠા બેઠા, કોઈ ઘરે આંટોય મારી આવે તો જ મજા આવે. જે બોલ્યા મને બહુ ગમ્યું, બધું સિસ્ટેમેટિક હાલે. જીવનમાં એક બંધારણની જરૂર છે, આજ નહીં તો કાલ પણ. મહાપુરુષોને ગુરુને યાદ રાખીને આખી જિંદગી બળદેવદાસ બાપુએ હમાવી છે, સવારામ બાપાના નામના માટે આપણે એમના ચેલા છીએ. આજ નહીં તો કાલે જે દી સેવા બજાવવાની આવે તે દી આપણને બધાય કરતાં શ્રેષ્ઠ સેવા બજાવી શકી એવી ખબર તો હોવી જ જોઈએ.